સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન બાદ ગોલ્ડન ખાતે સમાધાન અને પુરુષોત્તમ રૂપાળા દ્વારા બે હાથ જોડી માફી માંગવામાં આવી છતાં ધાગંધા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ધાગંધા રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાનો દ્વારા 30 માર્ચે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા હોય ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર કરી રહેલા પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કરતા ધાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર પુરુષોત્તમ રૂપાલા વિવાદ અપડેટ. સોશિયલ મીડિયામાં વિવાદિત નિવેદન બાદ ગોંડલ ખાતે સમાધાન અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા બે હાથ જોડી માફી માંગવામાં આવી છતાં ધાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ધાંગધ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ આગેવાન દ્વારા 30 માર્ચના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર મોટી સંખ્યાઓ ધાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરતા આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીમાં પડઘમ વાગી રહ્યા હોય ત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર કરી રહેલા પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કરતા ધાંગધ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. શું કહેશો? મારું નામ જાલાશક્તિ છે. આજે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદન દેવા આવ્યા છીએ. ક્ષત્રિય સમાજ દ્વારા ધાંગધ્રા તાલુકાના અને કોંડ ગામના ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે લોકસભાના અત્યારે ઉમેદવાર છે ભાજપના, તેને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય ટિપ્પણી છે અને આવનારા સમયની અંદર એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય ગુજરાતની અંદર 70% જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે. ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ 10-10 વ્યક્તિ વોટિંગ કરી શકે છે. બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને એને સમાજ કરતા રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમયની અંદર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરશી, કોઈ મતદાન કરવા નહીં જાય. ક્ષત્રિય સમાજ અમારી અમે ધાંગધ્રાથી ચેલેન્જ આપીએ છીએ લોકસભાના ઉમેદવાર. મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલીપસિંહ, મારું ગામ કોંડ. હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંડ અને ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તો મારી એટલી જ માંગ છે કે ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ, એ જ એમની માફી છે. અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ, પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ 110%. જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો.